नमस्ते विद्यार्थी मित्रों, धोरण बे विषय अंग्रेजी। अंग्रेजीनी स्वाध्याय पोथी में अगौना वीडियो में आपणे बीजी एबीसीडी में एम थी झेड अने नीचेना उच्चारनो अंग्रेजी मूळाक्षर लखो शीख्या। हवे आपणे स्वाध्याय पोथी पाना नंबर 16 पर स्वाध्याय शीखीशुं। स्वाध्यायमां चित्र जुओ, ओरखो अने अंग्रेजी मूळाक्षर लखो। तमारी स्वाध्याय पोथी में तमने 5 चित्रों आपेला छे। पहलू सफरजन, बिलाड़ी, झीब्रा, आइसक्रीम अने बकरी। तमारे एनी नीचे जे राउंड आप्या छे तेमा पहली बीजी एबीसीडीना मूळाक्षर लखवाना रहेशे। तो तमारे तमारी स्वाध्याय पोथी में लखवानू छे। पहलू चित्र सफरजन, एप्पल एटले सफरजन। सफरजनना एमा तमारे एप्पलनो ए लखवानो रहेशे। ए फॉर एप्पल, एप्पल एटले सफरजन। त्यार पछीनू चित्र छे बिलाड़ी, कैट, कैट एटले बिलाड़ी। बिलाड़ीनो आवशे सी, सी फॉर कैट, कैट एटले बिलाड़ी। त्यार पछीनू चित्र छे झीब्रा, झेड फॉर झीब्रा। तो तमारे नीचे आपेला खानामां झेड लखवानो रहेशे। चौथुं चित्र छे आइसक्रीम, आई फॉर आइसक्रीम। तो तमारे नीचेना खानामां आई लखवानो रहेशे। छेल्लुं चित्र छे बकरी, घोट, घोट एटले बकरी। तो तमारे अहीं बीजी एबीसीडी प्रमाणे जी लखवानो रहेशे। तो पहला चित्रमां ए, बीजामां सी, तीजामां झेड, आइसक्रीमनो आई अने गोट એટલે જી લખવાના રહેશે। 5 ખાનાઓમાં પહેલામાં તમારે એ, સી, ઝેડ, આઈ અને જી લખવાના રહેશે। તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે। તો આ પ્રમાણે નીચેના ખાનાઓમાં લખવાનું રહેશે। ત્યાર પછી સૂચના પ્રમાણે કરો, સૂચના પ્રમાણે કરો, આગળના મૂળાક્ષર લખો। નીચે તમને ખાના આપેલા છે જેમાં એક એક મૂળાક્ષર લખેલો છે। પહેલા ખાનામાં સી લખેલો છે, તો સીની પહેલાં આવશે બી, એટલે પહેલા ખાનામાં તમારે બી અને સી લખવાના રહેશે। ત્યાર પછીના ખાનામાં છે એફ, એફની પહેલાં આવશે ઈ, તો તમારે અહીંયા ઈ લખવાનો રહેશે, ઈ એફ। છેલ્લે ત્રીજા ખાનામાં છે એલ, એલની પહેલાં આવશે કે, કે એલ। પહેલા ખાનામાં બી સી, બીજામાં ઈ એફ, ત્રીજામાં કે એલ, ચોથા ખાનામાં આવશે ઓ અને પી। તમારી ચોપડીમાં પી લખેલો છે, આગળના ખાનામાં તમારે ઓ લખવાનો રહેશે। પછીના ખાનામાં છે ડબલ્યુ, ડબલ્યુની પહેલાં આવશે વી, તો તમારે લખવાનું આવશે વી ડબલ્યુ। આગળના મૂળાક્ષર લખો, પહેલા ખાનામાં બી સી, બીજા ખાનામાં ઈ એફ, ત્રીજા ખાનામાં કે એલ, ચોથા ખાનામાં ઓ પી અને પાંચમા ખાનામાં આવશે વી ડબલ્યુ। આગળના મૂળાક્ષર લખો, પછી આવશે પાછળના મૂળાક્ષર લખો। તમારી સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 17, પાના નંબર 17 ઉપર બી લખેલો છે, તો તમારે બી પહેલાં લખવાનું આવશે એ, ઈ પહેલાં આવશે ડી, કે પહેલાં આવશે જે, આર પહેલાં આવશે ક્યુ અને ઝેડ પહેલાં આવશે વાય। તમારે આ પ્રમાણે લખવાનું રહેશે, એ બી ડી ઈ જે કે ક્યુ આર વાય ઝેડ। તમારે પાછળના મૂળાક્ષર લખવાના રહેશે, જે છે બી ઈ કે આર અને ઝેડ। આગળના મૂળાક્ષર અને પાછળના મૂળાક્ષર પછી તમારે આવશે વચ્ચેનો મૂળાક્ષર લખો। તમારી સ્વાધ્યાય પોથીમાં બી અને ડી લખેલા છે, તો બી અને ડીની વચ્ચે આવશે સી, તો સી લખવાનો રહેશે। તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સી લખવાનો રહેશે, તો બી સી ડી।
તેના પછી આવશે જી અને આઈ, જી એચ આઈ, વચ્ચેના ખાનામાં આવશે એચ, તો જી પછી આવશે એચ, જી એચ આઈ. ત્રીજા ખાનામાં છે એમ એન એમ એન ઓ, ત્રીજા ખાનામાં આવશે એમ એન ઓ. એ બી સી ડી જી એચ આઈ એમ એન ઓ. તમારે આગળના મૂળાક્ષર, પાછળના મૂળાક્ષર અને વચ્ચેના મૂળાક્ષર લખવાના રહેશે. ત્યાર પછી છે યોગ્ય જોડકા જોડો. તમને અહીંયા અવિભાગ અને બ વિભાગ આપેલા છે. અવિભાગમાં ગુજરાતી ઉચ્ચારમાં બી એફ એમ ક્યુ અને એક્સ આપેલા છે. બ વિભાગમાં બીજી એબીસીડીના અંગ્રેજી મૂળાક્ષર આપેલા છે, એમ ક્યુ બી એક્સ એફ. તમારે વચ્ચેના ખાનામાં જવાબ લખવાનો રહેશે. વચ્ચેના ખાનાઓમાં બીજી એબીસીડીમાંથી જ લખવાનું છે, બીનો બી, એફનો એફ, એમ તો એમ, ક્યુ ક્યુ, એક્સ તો એક્સ. તમારે યોગ્ય જોડકા જોડોમાં જવાબના ખાનામાં બીજી એબીસીડીના બી એફ એમ ક્યુ અને એક્સ લખવાના છે. ત્યાર પછી બાજુના ખાનામાં પહેલી એબીસીડી આપેલી છે. અહીંયા તમને પહેલી એબીસીડી આપેલી છે અને સાબ વિભાગમાં બીજી એબીસીડી આપેલી છે. અ વિભાગમાં પહેલી એબીસીડી અને બ વિભાગમાં બીજી એબીસીડી આપેલી છે. જવાબના ખાનાઓમાં તમારે બીજી એબીસીડી લખવાની રહેશે. ડી તો ડી, ઈ તો ઈ, એન એન, આર આર, ટી તો ટી. તમારે ડી ઈ એન આર ટી પહેલ અ વિભાગના ખાનામાં પહેલી એબીસીડી લખેલી છે. તમારે જવાબના ખાનામાં બીજી એબીસીડીના ડી ઈ એન આર ટી લખવાના રહેશે. ત્યાર પછીનું સરખા મૂળાક્ષરવાળા ચિત્ર જોડો. અહીંયા તમને અ વિભાગ અને બ વિભાગ આપેલો છે. અ વિભાગમાં તમારે અહીંયા તમને ચિત્ર આપેલા છે, કીડી, આંખ, કેરી અને ગુલાબ. સામેના ખાનામાં તમને વાંદરો, સસલું, સફરજન અને હાથીનું ચિત્ર આપેલા છે. અ વિભાગના ખાનામાં તમારે પહેલી એબીસીડીના મૂળાક્ષર લખવાના છે અને બ વિભાગમાં તમારે બીજી એબીસીડીના મૂળાક્ષર લખવાના છે. પહેલી એબીસીડીમાં આંટ, આંટ એટલે કીડી, તો એ, એનો એ જશે સામે એપલ, એપલ એટલે સફરજન, જેમાં તમારે બીજી એબીસીડીનો એ લખવાનો રહેશે. આઈ એટલે આંખ, જેમાં તમારે પહેલી એબીસીડીમાં ઈ લખવાનું રહેશે. એ જ પ્રમાણે સામેના ખાનામાં તમારે એલિફન્ટ એટલે હાથી, તો તમારે અહીંયા ઈ લખવાનો રહેશે, બીજી એબીસીડીનો ઈ લખવાનો રહેશે. મેંગો, કેરી, તમને અહીંયા કેરીનું ચિત્ર આપેલું છે, મેંગો એટલે કેરી, તો અહીંયા તમારે એમ લખવાનો છે. પહેલી એબીસીડીનો એમ લખવાનું છે અને બ વિભાગમાં મંકી એટલે વાંદરો, ત્યાં તમારે બીજી એબીસીડીનો એમ લખવાનો છે. રોઝ, ગુલાબ, તમને ગુલાબનું ચિત્ર આપેલું છે, ત્યાં તમારે આર લખવાનો રહેશે. અને સામેના ખાનામાં રેબિટ એટલે સસલું, ત્યાં તમારે બીજી એબીસીડીનો આર લખવાનો રહેશે. એટલે તમારે અ વિભાગમાં એ, આ, ઈ, એમ, આર પહેલી એબીસીડીના લખવાના છે અને બ વિભાગમાં બીજી એબીસીડીમાં એમ, આર, એ, ઈ લખવાના રહેશે.